ચંદ્ર પર ઇતિહાસ રચવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે વિક્રમના ચંદ્ર પર લેન્ડિંગને ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે અને આવતીકાલે સાંજે છ વાગીને ચાર મિનિટે સોફ્ટ લેન્ડિંગ થશે કોઈ અવરોધ આવશે તો ચંદ્રયાન ત્રણનું લેન્ડિંગ વિલંબિત કરવામાં આવશે અને જો અવરોધ આવશે તો ચંદ્રયાન ત્રણનું લેન્ડિંગ ટળી શકે છે ત્રેવીસના બદલે સત્યાવીસ ઓગસ્ટે આ લેન્ડિંગ થઈ શકે છે કોઈ અવરોધ સર્જાશે તો ઇસરો પાસે પ્લાન બી તૈયાર જ છે મોડ્યુલની સ્થિતિ ટેલિમેટરી ડેટ

નમસ્કાર હું છું આશુતોષ ઉપાધ્યાય અને આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ ભારત જે છે તે હવે ઇતિહાસ રચવા માટે જઈ રહ્યો છે અને ફક્ત બે જ કદમ જે છે તે દૂર છે અને પ્રથમ એવો દેશ બનશે વિશ્વનો કે જેઓ ચંદ્રની દક્ષિણ ધ્રુવ ઉપર જે છે તે ઉતરવાનો છે આ સમગ્ર મામલે આપણી સાથે છે ઇસરો સેકના ડિરેક્ટર અમદાવાદના નિલેશભાઈ દેસાઈ તેમની સાથેથી જાણશું કે કયા પ્રકારનું મિશન છે અને ભારત સહિત વિશ્વને શું ફાયદો થવાનો છે સર વેલકમ ટુ સંદેશ ન્યૂઝ ધન્યવાદ શું છે ચંદ્ર મિશન એક આમ આદમી ગામનો છેવડાનો વ્યક્તિને સમજવું હોય તો શું કહેવાય ચંદ્ર સમગ્ર ચંદ્રયાન મિશન શું છે મૂન મિશન શું છે આ ચંદ્રયાન ત્રણ એ ભારતનું ત્રીજું ચંદ્ર વિશેનું મિશન છે અને જેમ અમુક લોકોને ખ્યાલ હશે જ કે ચંદ્રયાન વન આપણે બે હજાર આઠમાં લોન્ચ કર્યું હતું જેમાં એક ઉપગ્રહ આપણે ચંદ્રની કક્ષામાં સ્થાપિત કર્યો હતો જે સો બાય સો કિલોમીટર ત્રીજામાં ચંદ્રની આજુબાજુ પ્રયાણ કરતો હતો અને ત્યાંથી અગત્યની માહિતી આપણને અલગ અલગ સેન્સર દ્વારા પેલોડ દ્વારા અહીંયા મોકલતો હતો એ લગભગ દોઢથી બે વર્ષ સુધી એણે કાર્ય કર્યું અને પછી એ મિશન સમાપ્ત થયું એ પછી બે હજારને ઓગણીસમાં આપણે ચંદ્રયાન ટુ મિશન લોન્ચ કર્યું હતું જેમાં ઓર્બિટર એટલે કે ઉપગ્રહની સાથે સાથે એક લેન્ડર બી આપણે સાથે મોકલ્યું હતું અને લેન્ડરની અંદર એક રોવર હતું અને એનો ઉદ્દેશ હતો કે આપણે ઉપગ્રહ તો ગોઠવવાનો જ છે પણ સાથે એક લેન્ડર જે છે એ ચંદ્ર ઉપર સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડિંગ કરે તો એ હતો ચંદ્રયાન ટુ મિશનનો ઉદ્દેશ અને એમાં ઓર્બિટર તો બહુ સારી રીતે આપણે ઉપગ્રહ જે પ્રક્ષેપિત કરી શક્યા અને ચંદ્રની કક્ષામાં સ્થાપિત કર્યો અને હજુ સુધી એ કાર્યરત છે એની જે ડિઝાઇન લાઈફ હતી એ તો લગભગ એકથી દોઢ વર્ષ હતી પણ બહુ સારી રીતે પ્રક્ષેપણ થવાથી એ લગભગ સાત વર્ષ સુધી કાર્યરત રહેશે ચાર વર્ષ તો લગભગ પૂરા બી થઈ ચૂક્યા છે અને બીજા ત્રણ વર્ષ તો મિનિમમ એ હજુ કાર્ય કરતું રહેશે પણ જે મુખ્ય એક અન્ય ઉદ્દેશ હતો ચંદ્રયાન ટુ મિશનનો કે આપણે સોફ્ટ લેન્ડિંગ કરવું એમાં આપણે એટલા સફળ નહોતા થઈ શક્યા અને જે લાસ્ટ માઇલ પ્રોબ્લેમ કહેવાય કે લગભગ જ્યારે ચંદ્રની સપાટીથી આપણું લેન્ડર ઉતરાણ કરતી વખતે બે કિલોમીટર દૂર હતું ત્યારે એમાં કંઈક ખામી કે ત્રુટી સર્જાવાથી એ ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગને બદલે ક્રેશ લેન્ડિંગમાં પરિવર્તિત થઈ ગયું અથવા તો જેને કહેવાય કે હાર્ડ લેન્ડિંગ થયું હતું એમાં થોડું જે ખામીઓ રહી ગઈ હતી આપણી એને લીધે એને સોફ્ટવેર અમુક બગ્સ હતા એરર હતી ત્રુટીઓ હતી જેને લીધે અને થોડું એનું ઓરિયન્ટેશન ચેન્જ થવાથી એ સોફ્ટ લેન્ડિંગને બદલે હાર્ડ લેન્ડિંગ થયું અને વધારે જોરથી એ ચંદનની સપાટી પર પછડાયું હતું તો એ દ્રષ્ટિએ આપણું એ મિશનમાં થોડી નિષ્ફળતા મળી હતી લેન્ડિંગ કરવામાં તો એ ધ્યાનમાં રાખીને પછી ઇસરો અને ભારત દેશે નક્કી કર્યું કે આપણે ફરીથી એ મિશન ખાલી લેન્ડિંગનો પ્રયત્ન કરવો તો એ અંગે લગભગ છેલ્લા ચાર વર્ષથી અમે કાર્યરત હતા ને ચંદ્રયાન ત્રણ એનું આખું પરિણામ છે કે એ પછી આપણે ચંદ્રયાન ટુની જેમ જ એક ચંદ્રયાન ત્રણ મિશન એસ્ટાબ્લિશ કર્યું એનું નિર્માણ કર્યું અને એ આપણે ચૌદમી જુલાઈ બે હજાર ત્રેવીસના રોજ એનું પ્રક્ષેપણ કર્યું શ્રીહરિકોટા ખાતેથી આપણા લોન્ચ વેહિકલ માર્ક થ્રી દ્વારા અને એ સક્સેસફુલી સફળતાપૂર્વક લોન્ચ તો થઈ ગયું અને પછી અલગ અલગ રીતે એને મેન્યુઅર કરીને આપણે અત્યારે એને ચંદ્રની કક્ષામાં લગભગ સ્થાપિત કરી દીધું છે અને એમાં એના બે ભાગ હતા એક પ્રોપલ્શન મોડ્યુલ અને લેન્ડર મોડ્યુલ પ્રોપલ્શન મોડ્યુલ એને ચંદ્ર સુધી લઈ જવામાં મદદરૂપ થયું અને પછી હવે પ્રોપલ્શનને લેન્ડર મોડ્યુલને અલગ કરી દેવામાં આવે છે સત્તરમી ઓગસ્ટે અને પ્રોપલ્શન મોડ્યુલ એ પોતાનું કામ કરી રહ્યું છે જે પૃથ્વીનું અધ્યયન કરશે ત્યાંના એમાં એક જે પેલોડ છે એના દ્વારા અને એની ડિઝાઇન લાઈફ લગભગ અમારી અપેક્ષા હતી કે ત્રણથી છ મહિના સુધી એમાં જેટલું ઈંધણ અવેલેબલ છે એ પ્રમાણે કાર્ય કરશે પણ હવે એવું લાગી રહ્યું છે કે કદાચ વધારે સમય સુધી પણ કાર્યરત કે એમાં ઈંધણની માત્રા આપણે ધારી હતી એના કરતાં વધારે છે એટલે એનો ઓર્બિટ કરેક્શન આપણે સારી રીતે કરી શકશું એટલે વધારે સમય સુધી એ કાર્યરત રહેશે મીનવાઈલ જે આપણો મુખ્ય ઉદ્દેશ હતો ચંદયાન ત્રણનો એ એ છે કે આપણે ત્યાં આગળ સોફ્ટ લેન્ડિંગ કરવું જોઈએ એટલે કે ચંદ્રની સપાટી પર આપણે ઉતરાણ કરવું જોઈએ અને એ માટે આપણે દક્ષિણ ધ્રુવ જે ચંદ્રનો દક્ષિણ ધ્રુવ વિસ્તાર છે અત્યાર સુધીના બધા લેન્ડિંગ જે થયા છે અમેરિકા દ્વારા રશિયા દ્વારા ચાઇના દ્વારા એ બધા ચંદ્ર ચંદ્રની વિશ્વત વૃત્ત એટલે કે ઇક્વેટર પર થયા છે તો આ વખતે આપણા વૈજ્ઞાનિકોને એવી ઈચ્છા હતી કે આપણે દક્ષિણ ધ્રુવ પર જઈએ તો ત્યાંથી અલગ પ્રકારની માહિતી મળી શકે ત્યાં પાણી છે કે નહીં એની માહિતી મળી શકે ત્યાંના જમીનનું કેમિકલ કોમ્પોઝિશન ખબર પડી શકે તો ભવિષ્યમાં માઇનિંગ કે એ ટાઈપની જો એક્સપ્લોરેશન છે એ બી કરી શકાય તો એ બધી વૈજ્ઞાનિક રિક્વાયરમેન્ટો અથવા વિશ્લેષણોને ધ્યાનમાં રાખીને આપણે દક્ષિણ ધ્રુવ તરફ જવાનું આપણે પ્રયાસ કર્યો છે અને રશિયાએ પણ હમણાં હાલમાં જ એવો એક પ્રયાસ કર્યો હતો દસમી ઓગસ્ટે એમણે એમનું લ્યુના ટ્વેન્ટી ફાઇવ મિશન લોન્ચ કર્યું હતું અને એવી આશા હતી કે એકવીસમી ઓગસ્ટે ત્યાં લેન્ડ કરી જશે અને રશિયા જેવા ખમતીદર દેશ જે સુપર પાવર ગણાય છે એની ક્ષમતા જોતા એને માટે કોઈ એ બહુ મોટી વાત નથી પણ એ છતાં પણ એક ખામી સર્જાવાને કારણે ગઈકાલે એવા સમાચાર આવ્યા કે સફળતાપૂર્વક ઉતરી શક્યું નથી અને ક્રેશ લેન્ડિંગ થઈ ગયું છે એટલે આ રીતે કોઈ બી ઉત્તરાયણ જે છે લેન્ડિંગ છે અહીંયા બેઠા બેઠા આપણે જ્યારે કંટ્રોલ કરી રહ્યા હોય કોઈ યાનનું તો એ કહી શકાય કે એટલું સરળ હોતું નથી રિસ્કી હોય છે સર પચીસમાં એકસો બત્રીસ એ ફરી રહ્યું છે હાલમાં કઈ રીતે સોફ્ટ લેન્ડિંગ કરવામાં આવશે ક્યારથી એ પ્રક્રિયા શરૂ થશે આપણે અત્યારે જે ઓર્બિટમાં છે એમાંથી મેં કીધું એમ જે પ્રોપલ્શન મોડ્યુલ સો બાય સો કિલોમીટર પર પ્રયાણ કરશે જ્યારે આપણું લેન્ડર મોડ્યુલ છે હંડ્રેડ બાય થર્ટી કિલોમીટર એ ત્રીજી સ્થાપિત થયા પછી ત્રીસ એટલે ત્રેવીસ ઓગસ્ટે લગભગ ત્રીસ કિલોમીટરની ઊંચાઈથી આપણે નીચે ઉતરાણનો પ્રયાસ કરીશું લેન્ડરને અને ત્રીસ કિલોમીટર પર એને વન સિક્સ કિલોમીટર પર સેકન્ડ જેટલી સ્પીડ હશે એ મોડ્યુલની તો એ પરથી એને પછી આપણે નીચે ઉતારવા પ્રયત્ન કરીશું અને એ દરમિયાન જે મુખ એની જે મુખ્ય ઉદ્દેશ છે કે એની સ્પીડ કઈ રીતે ઘટાડવી કે જ્યારે બી નીચે ઉતરાણ કરશે અને આટલી સ્પીડે જ્યારે એ નીચે જતું હોય ત્યારે ક્રેશ લેન્ડિંગ થવાની પૂરેપૂરી શક્યતા હોય એટલે એની સ્પીડ આપણે ઓછી કરવી પડશે તો એને માટે ચાર થ્રસ્ટર એન્જિન મૂકવામાં આવે છે એ ફાયરિંગ કરવામાં આવશે અને એ એને પહેલાં ત્રીસ કિલોમીટરથી સાત પોઈન્ટ પાંચ કિલોમીટર અને ત્યાંથી છ પોઈન્ટ આઠ કિલોમીટર પર જે પહોંચાડશે ત્યાં સુધીમાં એની સ્પીડ લગભગ ત્રણસો અઠ્ઠાવન મીટર પર સેકન્ડ જેવી થઈ ગઈ હશે અને એ પછી બે એન્જિન બંધ કરી દેવામાં આવશે ત્યારથી એ આઠસો મીટર સુધી જે ફાઇન બ્રેકિંગ ફેસ છે એમાં દાખલ થશે અને ત્યાં સુધીમાં જ્યારે આઠસો મીટર પર પહોંચશે ત્યાં સુધીમાં એની લગભગ સ્પીડ ઝીરો શૂન્યની આજુબાજુ થઈ ગઈ હશે અને એ પછી આઠસો પરથી એ અલગ અલગ સેન્સરના ઇનપુટ દ્વારા નક્કી કરશે કે સીધું દોઢસો પર નીચે જઈને પછી સીધું નીચે ઉતરાણ કરવું કે થોડું સાઈડમાં ખસીને સાહીઠ મીટર પર જઈને પછી ઉતરાયણ કરવું તો એ માટે જે લેન્ડિંગ સાઈટ આપણે સિલેક્ટ કરી છે એ ચાર બાય બે પોઈન્ટ ચાર કિલોમીટર એરિયાની એમાંથી એના ચોવીસ બાય ચોવીસ મીટરના અલગ અલગ ભાગ પાડી દેવામાં આવ્યા છે અને લગભગ ત્રણ હજાર નવસો એવા સબ કે ભાગ પાડીને એમાંથી આપણે એક એ સબ સેક્શનમાં ઉતરાણ કરીશું લેન્ડરની કુલ ત્રીજા જોઈએ તો લગભગ ચાર મીટર જેવી થાય છે તો ચાર મીટરનું એક કોઈ વાહન ચોવીસ મીટરના એરિયામાં ઉતરાણ કરશે તો આપણે સફિશિયન્ટ માર્જિન આપેલું છે જે સેક્ સબસેક્શન ઇમેજ તૈયાર કરી છે એટલે એના ફીચર ધ્યાનમાં રાખીને અને જે કેમેરાના ઇનપુટ રિયલ ટાઈમમાં મળશે એ બેનું કમ્પેરિઝન કરીને અને રિલેટિવ એનાલિસિસ પરથી આપણે નક્કી કરીશું કે આઠસો મીટરથી દોઢસો ને દોઢસો પરથી નીચે જે એરિયા પર લેન્ડર સ્થિત છે એ યોગ્ય છે કે બાજુનો એરિયા એમ યોગ્ય છે તો એ પણ એ જે બી એરિયા હશે એ મેં કીધું એમ એ ચોવીસ બાય ચોવીસ મીટરનો એક સબ સેક્શન હશે અને જો એવું લાગે કે આ આપણે કોઈ બિલકુલ અલગ જગ્યાએ જ પહોંચી ગયા છે જેની શક્યતાઓ બહુ જ ઓછી છે પણ મેં કીધું એમ સ્પેસમાં કંઈ બી બની શકે છે કોઈ બી એક સિસ્ટમ સરખી રીતે કામ ના કરે તો કોઈ બી પરિસ્થિતિનો સામનો કરવા માટે આપણે સત થઈ રહ્યા છે એટલે કોઈ એકદમ અજાણી જગ્યાએ અગર જઈને લેન્ડર ઊભું હશે એ વખતે તો પણ એ પોતાની જાતે લેન્ડિંગ કરવાનો પ્રયત્ન કરશે જેને કે ઓટોમેટિક લેન્ડિંગ કે ઓટોનોમસ લેન્ડિંગ સિસ્ટમ કહે છે એ કાર્યરત થશે એટલે એ આપણી ઇમરજન્સી લેન્ડિંગ સિસ્ટમ જેવું છે કે પ્લેન ગમે ત્યારે કોઈ અલગ જગ્યાએ પહોંચી જાય તો બી પાયલટ એને સેફલી ઉતારવા ટ્રાય કરે છે તો આમાં કોમ્પ્યુટર એને અલગ અલગ એનાલિસિસ કરીને એને સેફલી ઉતારવા ટ્રાય કરશે કેમેરાની ઇમેજનું એનાલિસિસ કરીને તો આ પ્રકારે આખી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને એક વાત કહેવાની રહી કે ત્રેવીસમી ઓગસ્ટે આપણે ઉતરાણ કરીશું એના બે કલાક પહેલાં બધા કમાન્ડ લોડ કરી દેવામાં આવશે અને એ વખતે ટેલિમેટ્રી ડેટાનો એનાલિસિસ કરીને આપણે નક્કી કરીશું કે એ ઉતરવા માટે એ દિવસ યોગ્ય છે કે નહીં અને એ એવું લાગે કે કંઈક સિસ્ટમમાં કોઈ ટેલિમેટ્રી બરાબર નથી તો આપણે એને વિલંબિત કરીશું પોસ્ટપોન રાખીશું અને ત્રેવીસને એટલે સત્યાવીસમી ઓગસ્ટે ઉત્તરાયણ કરીશું એટલે આ બે શક્યતાઓ ધ્યાનમાં રાખીને આખું પ્રોગ્રામિંગ કરવામાં આવ્યું છે અને જો સત્યાવીસમી ઉતરીશું તો એ અઢાર કિલોમીટરની ઊંચાઈથી નીચે ઉતરીશું અને લગભગ જે લેન્ડિંગ સાઇટ હશે એ ચારસો કિલોમીટર દૂર હશે કે ત્યાં સુધીમાં ચાર દિવસમાં એ આખું ચંદ્રની અલગ કક્ષામાં પહોંચી ગયું હશે એટલે જે વિસ્તાર પર આપણે ઉત્તરાયણ કરીશું એ લગભગ ચારસો કિલોમીટર દૂર હશે એટલે એવું કહી શકાય કે બદલે બોમ્બેમાં કરીશું એટલે પ્લાન બી બી રેડી છે પ્લાન પ્લાન પ્રમાણે અને મેં કીધું એમ સી જે છે બે સિનેરીઓમાં ઓટોનોમસ લેન્ડિંગનો તો પ્લાન એક છે જ દરેક સિનેરીઓમાં કેટલી જટિલ પ્રક્રિયા છે સર સોફ્ટ લેન્ડિંગની મેં કીધું એમ કે આખી પ્રક્રિયા એકદમ જટિલ પ્રક્રિયા છે અને ખાસ કરીને જ્યારે આપણે સોફ્ટ લેન્ડિંગ કરી રહ્યા છે દક્ષિણ ધ્રુવ વિસ્તારમાં જ્યાં અગર જો જમીન પૂરી સપાટ હોય તો ઉતરવું કોઈ બી સંજોગોમાં સહેલું પેલું ઓટોનોમસ લેન્ડિંગની મેં જે વાત કરી ઓટોમેટિક લેન્ડિંગ બહુ ઇઝી થઈ જાય છે કે કોઈ ઇમેજમાં આપણે સીધું વિશ્લેષણ કરીને સીધું ઉતરી શકીએ પણ આ વિસ્તાર જે આગળ ખાડા અને ટેકરાઓ વધારે છે એમાં એનાલિસિસ કરીને ઉતરવું એ ખાસ કરીને ઓટોમેટિક લેન્ડિંગ માટે ડિફિકલ્ટ રહેશે પણ આપણે એવી આશા રાખીએ કે ઓટોમેટિક લેન્ડિંગની આપણને જ નહીં પડે અને આપણે જે રીતે આખું પ્રોગ્રામ કર્યું છે સાઇટ વન નહીં તો સાઇટ ટુ એમાં આપણે સફળતાપૂર્વક ત્યાં ઉતરાયણ કરી લઈશું સર અમદાવાદનો સૌથી મોટો ફાળો આ મિશનમાં રહેલો છે કઈ કઈ પ્રણાલીઓ અહીંયા તૈયાર કરવામાં આવી છે જે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહી છે લગભગ અમદાવાદ કેન્દ્ર જે અમારું અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર સ્પેસ એપ્લિકેશન સેન્ટર અમદાવાદ સેટેલાઇટ ખાતે જે સ્થિત છે અને એના બીજા બે કેમ્પસ બોપલ ખાતે કાર્યરત છે એ કેન્દ્રએ આ લેન્ડિંગ સિસ્ટમમાં બહુ મહત્ત્વનો ફાળો આપેલો છે ખાસ કરીને લેન્ડરના જે સેન્સર ડેવલપમેન્ટમાં એની જે કેમેરા સિસ્ટમ છે અને બીજા જે સેન્સર છે એની પ્રોસેસિંગ સિસ્ટમમાં તો લગભગ અગિયાર પ્રણાલીઓ કે અગિયાર સિસ્ટમમાં અમે યોગદાન આપેલું છે એમાં આઠ કેમેરા સિસ્ટમ છે એક રડાર અલ્ટિમીટર સેન્સર છે જે લેન્ડરની હાઈટ રેગ્યુલરલી આપણને આપતું રહેશે જ્યારે સંપૂર્ણ જ્યારે લેન્ડિંગ મિશન ચાલુ હશે ત્યારે અને એનું જે પ્રોસેસિંગ સિસ્ટમ છે જે આ બધા ઇનપુટ એકઠા કરીને એમાં પ્રોસેસિંગ વિશ્લેષણ એનાલિસિસ કરીને જે માહિતી જે લેન્ડરનું મુખ્ય કોમ્પ્યુટર છે એનજીસી કોમ્પ્યુટર નેવિગેશન ગાઈડન્સ એન્ડ કંટ્રોલ કોમ્પ્યુટર એને પહોંચાડશે એટલે એ સિસ્ટમ જે એનું આ લેન્ડરનું બ્રેન કહી શકાય લેન્ડિંગ માટેનું એ એની અગત્યતા બહુ જ વધારે છે અને એ જે રીતે કાર્ય કરશે જે નિપુણતાથી એના ઉપર આખા મિશનની સફળતાનો પણ આધાર રહેશે કેમ કે મેં કહ્યું એમ લેન્ડ રિયલ ટાઈમમાં જે ઇન્ફોર્મેશન આવશે કેમેરા દ્વારા અને બાલ અલગ સેન્સરો દ્વારા એનું વિશ્લેષણ કરીને કરેક્ટ માહિતી ભેગી વિશ્લેષણ કરીને કાઢવી એ બહુ અગત્યનું કાર્ય રહેશે અને ખૂબ બ્રેન એનું એનું એલ્ગોરિધમ કે જે એનું સોફ્ટવેર અમે લખેલું છે એ મુખ્ય એમાં કાર્યરત રહેશે એનું અલગ અલગ રીતે ટેસ્ટિંગ કરીને એમ અમે એને ખાસ કરીને રોબસ્ટ બનાવવા પ્રયત્ન કરેલો જ છે અમદાવાદ એ સિલેક્ટ કરેલું છે કે એ દક્ષિણ એ સિવાય કંઈક વાત કહેવાની રહી ગઈ કે આપણે જે લેન્ડિંગ સાઈટ જ્યાં જવાનું છે એનું સિલેક્શન પણ અમે પહેલાં જે પ્રિપેરેટરી વર્ક અહીંયા કરીને કરેલું છે છેલ્લા પાંચ વર્ષોમાં બધા અલગ અલગ ડેટાનો એનાલિસિસ કરીને મૂનની ઇમેજનો એનાલિસિસ કરીને એ નક્કી કરવામાં આવી છે લેન્ડિંગ સાઇટ એટલે આ રીતે સંપૂર્ણ રીતે અલગ અલગ દિશામાં આપણું કેન્દ્રનું યોગદાન રહેલું છે કેટલા સર એરિયાની અંદર જ્ઞાન રોવર જે છે એ ફરશે અને ધ ઇન્ફોર્મેશન કલેક્ટ કરશે રોવર જે છે આપણે સફળતાપૂર્વક એકવાર લેન્ડર લેન્ડ થશે એના લગભગ ચાર કલાકમાં રો પેલું જે રેમ્પ સીડી ઉતરવાની સીડી નીકળશે અને એના પરથી રોવર નીચે રોલ થશે અને લગભગ પાંચસો મીટરની ત્રિજિયામાં લેન્ડરની આજુબાજુ એ પ્રયાણ કરી શકશે અને ત્યાં આગળ એક્સપેરિમેન્ટ કરશે અને લગભગ વન મૂન ડે એટલે કે ઇક્વેલ ટુ ચૌદ અર્થ ડેઝ અને આપણે લગભગ બીજા કે ત્રીજા દિવસે ત્યાં લેન્ડ કરીશું એટલે બે બે દિવસ એટલા ઓછા થઈ જશે પૃથ્વીના એટલે કે લગભગ બારથી તેર દિવસ આપણને મળશે અલગ અલગ એક્સપેરિમેન્ટ કરવા માટે આ રોવર અને લેન્ડર પરથી એટલે આ એના અગત્યના મે મુખ્ય કાર્યો કરવામાં આવશે મહત્વપૂર્ણ છે કે જ્યારે એ ફરશે ત્યારે ઈસરો અને અશોક સમજી પણ ત્યાં ફૂટપ્રિન્ટ થવાની છે કેટલું મહત્વપૂર્ણ છે એટલે એ રોવરના એક પૈડા ઉપર આપણે ઈસરોનું સિમ્બલ છે અને બીજા પર અશોક સ્તવનું શૂન્ય છે અને એ જ્યારે ત્યાં મુવમેન્ટ કરશે એટલે એની છાપ ત્યાં ચંદ્રની જમીન પર છોડશે અને એનું કેમેરા દ્વારા આપણે એનું નિરીક્ષણ કરશું અને એની ઇમેજ પણ આપણે પૃથ્વી પર મોકલીશું અને આપણા દેશવાસીઓને પૂરા વિશ્વના દેશ વિશ્વવાસીઓને બધાને એ ઇમેજીસ એ ફોટોગ્રાફનો લાભ મળશે એવી આશા રાખી આ મિશનથી સાહેબ વિશ્વને અને ભારતને શું ફાયદો થવાનો ભારતને આપણું જે ઓવરઓલ સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ છે દેશનું એ કંઈક આપણે જોયું હશે છેલ્લા ચાલીસ દિવસમાં દરેક લોકોને ઉત્સુકતા છે કે આ મિશન શું છે વિજ્ઞાનમાં કઈ રીતે આપણે આગળ વધી રહ્યા છે તો એ બધો એનો ડાયરેક્ટ જે કે ઇનડાયરેક્ટ જે ફાયદો છે એ આપણે લોકોને મળશે એ રીતે જે રશિયાનું મિશન જે ફેલ ગયું અને આપણે જે ચંદ્રયાન ટુમાં જે નિષ્ફળતા મળી કઈ બાબતો આ વખતે ધ્યાનમાં રાખવામાં આવી જેથી કરીને કહી શકાય કે સફળ લેન્ડિંગ થઈ શકે સફળ મિશન થઈ શકે ગયા વખતના અનુભવ પરથી આપણે લગભગ એકવીસ પ્રણાલીઓ કે સિસ્ટમમાં ફેરફાર કર્યા છે પાંચ પહેલાં એન્જિનને બદલે ચાર એન્જિન કરવામાં આવ્યા છે અલગ બધા સોફ્ટવેર હાર્ડવેરમાં અલગ અલગ રીતે એમાં ફેરફાર કરવામાં આવ્યા છે અને લગભગ અમુક સેન્સર બી એડ કરવામાં આવે છે પહેલાં વેલોસિટી સેન્સર હતું નહીં તે એક લેઝર ડોપલર વેલોસિટી મીટર એડ કરવામાં આવ્યું છે જે ત્રણ દિશામાં આપણને વેલોસિટીની ઇન્ફોર્મેશન આપશે અને જે આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ એના સિવાય નહીં આવતો ઇન્ફોર્મેશન એટલે બધી ઇન્ફોર્મેશન કોરિલેટ કરીને આપણે જે પેરામીટર આપણે પ્રોસેસિંગ કરીને ડિરાઈવ કરી રહ્યા છીએ આપણને મળી રહે એના પ્રયત્નો આપણે કરી રહ્યા છીએ હા તો આતા નિલેશભાઈ દેસાઈ જેઓ જણાવી રહ્યા છે કે તમામ પરીક્ષણો જે છે તે કરવામાં આવી ચૂક્યા છે અમદાવાદમાં પણ પાંચ વર્ષ સુધી વિવિધ રિસર્ચ કરવામાં આવ્યું છે અને ત્યારબાદ ચંદ્રયાન થ્રી જે છે તે લોન્ચ કરવામાં આવ્યું હતું હવે ફક્ત દેશને ઇંતજાર છે કે ત્યારે તે લેન્ડ થાય અને ઇતિહાસ જે છે તે બનાવે